नमस्कार मित्रों, हार्दिक स्वागत है तमारू गुजराती इन एज्युकेशन में। आज आप शीखवाना छे धोरण 7 विषय साइंस सेम 2 चैप्टर 10 सजीवों में श्वसन। तेमा प्रश्न पहलो छे, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पों माथी साचो विकल्प शोधी तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला कोष्टक में लखो। તેમાં પહેલું છે, નીચેનામાંથી કયું સજીવ માત્ર અજારક શ્વસન કરે છે? તેનો જવાબ આવશે સી, ઈષ્ટ। બીજું છે, કોષીય શ્વસનમાં ઓક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે? તો તેમાં આવશે બી, ગ્લુકોઝનું। ત્રીજું, ભારે કસરત કરતી વખતે વધારાની શક્તિ કેવી રીતે મેળવવામાં આવે છે? તેમાં આવશે બી, સ્નાયુઓમાં થતા અજારક શ્વસન દ્વારા। ચોથું, જારક શ્વસન દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થો કયા છે? તો તેમાં જવાબ આવશે બી, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ। પાંચમું છે, અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે? તો તેમાં આવશે એ, ત્વચા। છઠ્ઠું છે, માછલી શાના દ્વારા શ્વસન કરે છે? તેમાં આવશે ડી, ઝાલર। સાતમું છે, વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે? તો તેમાં આવશે એ, ઓક્સિજન। આઠમું છે, ડેટકું શાના વડે શ્વસન કરે છે? તો તેમાં જવાબ આવશે ડી, ત્વચા અને ફેફસા। નવમું છે, વંદામાં હવા ખાલી જગ્યા દ્વારા શરીરની અંદર પ્રવેશે છે? તો તેમાં જવાબ આવશે સી, શ્વસન છિદ્રો। દસમું છે, ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે? તેમાં જવાબમાં આવશે લેક્ટિક એસિડ। અગિયારમું છે, આરામદાયી સ્થિતિમાં પુખ્ત વયની વ્યક્તિમાં 1 મિનિટમાં શ્વસન દર કેટલો હોય છે? તો તેમાં આવશે બી, 15 થી 18। બારમું છે, ઉચ્છવાસ દરમિયાન પાંસળીઓ, તો તેના જવાબમાં આવશે બી, નીચે તરફ જાય છે। પ્રશ્ન બીજો છે, નીચેના પ્રશ્નોના માત્ર શબ્દમાં જ ઉત્તર લખો। તેમાં પહેલું છે, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે? તો તેમાં જવાબમાં આવશે કોષ। બીજું છે, કોષીય શ્વસનમાં ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થઈ શક્તિ ઉપરાંત કયા પદાર્થો ઉત્પન્ન થાય છે? તો તેના જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી। ત્રીજું છે, હવાની ગેરહાજરીમાં જીવી શકે તેવા એક સજીવનું નામ આપો, તો તેના જવાબમાં આવશે ઈષ્ટ। ચોથું છે, ઈષ્ટ ઓક્સિજનની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન કરી કયા પદાર્થો ઉત્પન્ન કરે છે? તેમનો જવાબ આવશે આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ, શક્તિ। પાંચમું છે, સ્નાયુઓમાં થતા અજારક શ્વસન દરમિયાન કયો પદાર્થ ઉત્પન્ન થાય છે? તો તેમાં આવશે લેક્ટિક એસિડ। પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં જોઈએ, પ્રશ્ન પહેલો છે, કોષીય શ્વસન એટલે શું? કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. પ્રશ્ન બીજો, જારક શ્વસન એટલે શું? તેમનો જવાબ છે, ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. પ્રશ્ન ત્રીજો, અજારક શ્વસન એટલે શું? તેમનો જવાબ છે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. ચોથું છે, જારક શ્વસનનું રાસાયણિક સમીકરણ શબ્દમાં આપો. તો તેમનું સમીકરણ છે, ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ. પાંચમો પ્રશ્ન છે, અજારક શ્વસન કોનામાં થાય છે? તેમનો ઉત્તર છે, અજારક શ્વસન ઈષ્ટ અને અન્ય ફૂગમાં, કેટલાક બેક્ટેરિયામાં, અંતઃ પરોપજીવીઓમાં તેમજ
અમુક સંજોગોમાં પ્રાણીઓના સ્નાયુમાં થાય છે છઠ્ઠું, ઈષ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થઈ શું બને છે? તેમનો જવાબ છે, ઈષ્ટ જેવા વનસ્પતિ માધ્યમમાં થતા અજારક શ્વસનને ગ્લુકોઝનું અપૂર્ણ દહન થઈ લેક્ટિક એસિડ બને છે અને શક્તિ છૂટી પડે છે. સાતમો પ્રશ્ન છે, પ્રાણીઓના સ્નાયુમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થઈ શું બને છે? તેમનો જવાબ છે, પ્રાણીઓના સ્નાયુમાં થતા અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થઈ લેક્ટિક એસિડ બને છે અને શક્તિ છૂટી પડે છે. આઠમો પ્રશ્ન, ઉદરપટલ શું છે? તેમનો જવાબ છે કે ઉરુસ ગુહાના તળિયે એક મોટા પડદા જેવી રચના આવેલી છે જેને ઉરોદરપટલ કહે છે. પ્રશ્ન નવ, શ્વાસ લેતી વખતે પાસળીઓ અને ઉરોદરપટલની સ્થિતિમાં થતો ફેરફાર જણાવો. તેમનો જવાબ છે, શ્વાસ લેતી વખતે પાસળીઓ ઉપર તરફ બહાર નીકળે છે અને ઉરોદરપટલ નીચે જાય છે. પ્રશ્ન દસમો, ઉશ્વાસ દરમિયાન પાસળીઓ અને ઉરોદરપટલની સ્થિતિમાં થતો ફેરફાર જણાવો. તેમનો જવાબ છે, ઉચ્છવાસ દરમિયાન પાસળીઓ નીચેની તરફ અંદર જાય છે અને ઉરોદરપટલ ઉપર તરફથી તરફ ખસી પોતાના મૂળ સ્થાને આવે છે. પ્રશ્ન અગિયારમો, શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે લીધેલા છાતીના માપ પૈકી કયું માપ વધારે હોય છે? તેમનો જવાબ છે, શ્વાસ લેતી વખતે અને શ્વાસ છોડતી વખતે લીધેલા છાતીના માપ પૈકી શ્વાસ લેતી વખતે લીધેલું છાતીનું માપ વધારે હોય છે. પ્રશ્ન બારમો છે, શ્વાસમાં લીધેલ અને ઉચ્છવાસમાં બહાર કાઢેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જણાવો. તેમનો જવાબ છે, શ્વાસમાં લીધેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.04% હોય છે અને ઉચ્છવાસમાં બહાર કાઢેલ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 4.4% હોય છે. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, કોષીય શ્વસન સમજાવો. તેમનો ઉત્તર છે, આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ તે હવા સહિત ઓક્સિજન રુધિરના વહન સાથે શરીરના વિવિધ ભાગોમાંના કોષોમાં પહોંચે છે. કોષોમાં ખોરાકના કણને તોડવામાં ઓક્સિજન છે તે મદદરૂપ થાય છે. કોષમાં ખોરાકના કણને તોડી શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે. કોષમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે ત્યારે શક્તિ મુક્ત થાય છે. આ મુક્ત થયેલી શક્તિ કાર્ય કરવામાં ઉપયોગી બને છે. હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો, ભારે કસરત દરમિયાન સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે સ્નાયુઓ ખેંચાઈ જાય છે, શા માટે? તેમાંથી રાહત મેળવવા માટે શું કરવામાં આવે છે? તેમનો ઉત્તર જોઈએ કે ભારે કસરત દરમિયાન સ્નાયુ અજારક શ્વસન કરે છે ત્યારે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ સ્નાયુમાં એકઠો થવાથી સ્નાયુઓ ખેંચાઈ જાય છે. બીજું, જ્યારે સ્નાયુઓ ખેંચાઈ જાય છે ત્યારે તેમાંથી રાહત મેળવવા માટે ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે આ સ્નાયુ ખેંચાણથી રાહત મળે છે. ત્રીજું, ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી બનાવે છે, પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે.
અને વધતો ઓક્સિજનના જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ કરે છે. આમ સ્નાયુમાં લેક્ટિક એસિડ દૂર થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રીજો, અળસિયામાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. તેમનો ઉત્તર છે, અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. તેની ત્વચા ભીની અને ચીકણી હોય છે. ત્વચાની ભીની સપાટી દ્વારા હવામાંનું ઓક્સિજન સીધું રુધિરમાં ભળે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આ રીતે અળસિયામાં શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. પ્રશ્ન ચોથો, સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ શા માટે ઝડપી અને ઊંડા શ્વાસ લે છે? તેમનો ઉત્તર જોઈએ, રમતવીરને સ્પર્ધા દરમિયાન ઝડપથી દોડવાનું હોય છે. ઝડપથી દોડવા માટે શરીરને વધારે શક્તિની જરૂર પડે છે. વધારે શક્તિ મેળવવા વધારે ખોરાક એટલે કે ગ્લુકોઝનું તોડવામાં તે વધુ ઓક્સિજનની જરૂર પડે છે. કોષોને વધારે ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા વધારે ઝડપથી શ્વાસોશ્વાસ કરવા પડે છે. આમ સ્પર્ધાના અંતમાં રમતવીર સામાન્ય પરિસ્થિતિની સરખામણીએ ઝડપી અને ઊંડા શ્વાસ લે છે. પ્રશ્ન પાંચમો, જ્યારે આપણે ધૂળવાળી હવા શ્વાસમાં લઈએ છીએ ત્યારે શા માટે વારંવાર છીંક આવે છે? તેમનો ઉત્તર છે, શ્વાસમાં લીધેલ ધૂળવાળી હવામાં ધુમાડો, પરાગરજ, ધૂળના રજકણો વગેરે હોય છે. આવી હવાના સિકાકોટરમાં પસાર થાય છે ત્યારે તેના વાળમાં ભરાઈ રહે છે. પરંતુ કેટલીકવાર આ કચરો વાળમાંથી નાસિકાકોટરમાં પસાર થઈ જાય છે. પછી આગળ જતાં તે અંત્યગૃહમાં અજંપો પ્રેરે છે. પરિણામે આપણને છીકો આવે છે. છીકો દ્વારા આ બધો કચરો ધક્કા સાથે બહાર નીકળે છે. આમ શ્વાસમાં ધૂળવાળી હવા લઈએ છીએ ત્યારે વારંવાર છીંક આવે છે. પ્રશ્ન પાંચમો છે, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. તેમાં પહેલું છે, માછલીને પાણીની બહાર કાઢતા તે તરફડે છે. તેમાં પહેલું છે, માછલીનું શ્વસન અંગ ઝાલર છે. બીજું, માછલી જળચર પ્રાણી છે. તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન શ્વસનમાં ઉપયોગમાં લે છે. ત્રીજું, માછલી મોં વાટે પાણી લઈ ઝાલર પરથી પસાર કરે છે. આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે. ચોથું, આમ કરવાથી પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાત વિનિમય દ્વારા ઉપયોગમાં લેવાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. આમ માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજન વડે શ્વસન કરી શકે છે. પાંચમું, માછલીને પાણીની બહાર કાઢતા ને હવામાંના ઓક્સિજનનો ઉપયોગ કરી શકતી નથી. તેથી છઠ્ઠો પ્રશ્ન છે, તફાવતના બે મુદ્દા લખો, જારક શ્વસન અને અજારક શ્વસન. તેમાં આપણે પહેલાં જોઈએ જારક શ્વસન, તો કે તે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન છે. અજારક શ્વસન કે તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન છે. બીજું, તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. અજારક શ્વસનમાં બીજું જોઈએ કે તેમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે. પ્રશ્ન સાતમો, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું છે, અજારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે. તે વિધાન ખોટું છે. બીજું, આપણે સૂઈ ગયા હોઈએ ત્યારે શક્તિની જરૂર પડતી નથી. આ વિધાન પણ ખોટું છે. ત્રીજું, ઈષ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં જીવી શકે છે. સાચું. ચોથું, પ્રાણીકોષમાં થતા અજારક શ્વસન દરમિયાન લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. સાચું. પાંચમું, વનસ્પતિ કોષમાં થતા અજારક શ્વસન દરમિયાન આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. સાચું.
छठું, શ્વાસ લેતી વખતે ઉરોદર પટલ ઉપર તરફ જાય છે, ખોટું. સાતમું, ગરોળી શ્વસન છિદ્રો દ્વારા શ્વસન કરે છે, ખોટું. આઠમું, ભારે કસરત દરમિયાન વ્યક્તિનો શ્વસન દર ઘટે છે, ખોટું. નવમું છે, વનસ્પતિ માત્ર દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને રાત્રિ દરમિયાન શ્વસન કરે છે, ખોટું. દસમું, ડેટકામાં ત્વચા અને ફેફસા બંને દ્વારા શ્વસન ક્રિયા થાય છે, સાચું. અગિયારમું, વહેલમાં શ્વસન માટે ફેફસા હોય છે, ખોટું. અને બારમું, શ્વાસ દરમિયાન ઉરસ ગુહાનું કદ વધે છે, સાચું. પ્રશ્ન આઠમું, ખાલી જગ્યા પૂરો, તેમાં આપણે જોઈએ. પ્રશ્ન પહેલો છે, આપણે ઉચ્છવાસ દરમિયાન ખાલી જગ્યા વાયુ બહાર કાઢીએ છીએ, તો તેમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ. આપણે ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે તે બહાર કાઢીએ છીએ. બીજી ખાલી જગ્યા છે, હવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે, તો તેમાં આવશે 0.04%, કે હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે તે 0.04% છે. ત્રીજું, ઉરસ ગુહાના તળિયે પડદા જેવી રચનાને ખાલી જગ્યા કહે છે, તો તેમાં આવશે ઉરોદર પટલ. ઉરસ ગુહાના તળિયે પડદા જેવી જે રચના હોય છે તેને ઉરોદર પટલ કહે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નવમું, જોડકા જોડો, તો તેમાં વિભાગેમાં પહેલું છે ઈસ્ટ, તો તેમાં આવશે સી આલ્કોહોલ. બીજું, ઉરોદર પટલ, તો તેમાં આવશે ઉરસ ગુહા. ત્રીજું, ત્વચા, તો તેમાં આવશે અળસિયું. ચોથું, પર્ણ, તેમાં આવશે પર્ણરંધ્ર. પાંચમું, માછલી, તેમાં આવશે ઝાલરો. છઠ્ઠું, ડેડકો, તો તેમાં આવશે ફેફસા અને ત્વચા. પ્રશ્ન દસમું, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, શ્વસનના બે પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. તેમાં પહેલું, જારક શ્વસન, ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને જારક શ્વસન કહે છે. મોટાભાગના સજીવો જારક શ્વસન કરે છે. જારક શ્વસનમાં ગ્લુકોઝનું પૂર્ણ દહન થતું હોવાથી તે વધારે પ્રમાણમાં શક્તિમુક્ત થાય છે. ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી પ્લસ શક્તિ. બીજું જોઈએ અજારક શ્વસન, તો તેમાં જોઈએ કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતા શ્વસનને અજારક શ્વસન કહે છે. ઈસ્ટ અને અન્ય ફૂગ તથા કેટલાક બેક્ટેરિયા અજારક શ્વસન કરે છે. પ્રાણીઓના સ્નાયુમાં પણ અજારક શ્વસન હોય છે. અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થતું હોવાથી પ્રમાણમાં ઓછી શક્તિ મુક્ત થાય છે. ગ્લુકોઝનું ઓક્સિજનના ઉપયોગ વિના આલ્કોહોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ શક્તિ. બીજું છે, માછલીમાં થતી શ્વાસોશ્વાસની ક્રિયા સમજાવો. તેમાં આપણે જોઈએ કે માછલીનું શ્વસન અંગ ઝાલરો છે. માછલીના માથાની બંને બાજુએ ઝાલરો આવેલી છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે. ઝાલરો રુધિર વાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે, જેનાથી વાત વિનિમય થાય છે. માછલી મોં ખોલી મુખગુહમાં પાણી ભરે છે અને ઝાલર પરથી પસાર કરે છે. આ વખતે ઝાલરનું ઢાંકણ બંધ રહે છે. આ વખતે પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે. માછલી પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો જ ઉપયોગ કરી શકે છે, તેથી માછલીને પાણીની બહાર કાઢતા તે હવામાંનો ઓક્સિજન લઈ શકતી ન હોવાથી તરફડીને મરી જાય છે. થેન્ક યુ મિત્રો.